નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર ધોરણ 12ની જે મિત્રો મનોવિજ્ઞાન વિષયની અંદર જે તમારી પ્રશ્ન બેંક નંબર 2 જે તારીખ 8/8/2024 રોજ લેવરાણી હતી, એમાં મિત્રો પ્રકરણ 3 અને પ્રકરણ 4નો સમાવેશ કરવામાં આવેલ હતો. તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ એટલે કે A to Z બધા પ્રશ્નોનું સોલ્યુશન આ જ વિડીયોની અંદર સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને જો હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈશું સૌપ્રથમ તમને વિકલ્પો આપેલા છે, તો આપણે વિકલ્પો જોઈએ. તો છે કે વિકલ્પો જોઈએ કે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવામાં સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો? તો મિત્રો જે બ છે એ સાચું આવશે, કે એબિંગહોસ. બીજો છે, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન એ, ગિલફર્ડ. ત્રીજો છે, રાજનેતા, ધર્મગુરુઓ, શિક્ષકો કઈ બુદ્ધિ વધારે જોવા મળે છે? તો એમાં મિત્રો આવશે ઓપ્શન ડ, કે આંતરવ્યક્ત બુદ્ધિ. ચોથો છે, ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત દર્શાવ્યો છે? તો મિત્રો એમાં આવશે ઓપ્શન બ, બહુવિધ સિદ્ધાંત. પાંચમો છે, બુદ્ધિ કેવા પ્રકારની શક્તિઓનો સમૂહ છે? તો બુદ્ધિ એ મિત્રો સર્જનાત્મક શક્તિઓનો સમૂહ છે. છઠ્ઠો છે, બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? તો મિત્રો એમાં આવશે બ, નિમ્ન ખંડ જવાબદાર છે. સાતમો છે, કે માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તેમાં આવશે ઓપ્શન અ, કે 70થી ઓછો હોય છે. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો છે આઠમો પ્રશ્ન જોઈએ, કે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? તો મિત્રો એમાં જે ટર્મન નામના મનોવૈજ્ઞાનિક હતા તેમને રજૂ કરી હતી. નવમો છે, રેવન બુદ્ધિ કસોટીમાં કેટલા બહુ વૈકલ્પિક પ્રશ્નો છે? તો નવમામાં આવશે ઓપ્શન એ, 60. દસમો છે, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું? તો દસમામાં આવશે મિત્રો સ્ટને દર્શાવ્યું હતું, બ જે છે આપણો સાચો છે. અગિયારમો છે, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તેમાં આવશે ક, ઈસવીસન 1936. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો છે 12મો પ્રશ્ન, કે કેટલી બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય બુદ્ધિ કક્ષામાં કરવામાં આવે છે? તો 12મામાં મિત્રો જવાબ આવશે ક, 90 થી 109. તેરમો છે, કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો આવશે ડ, 2. ચૌદમો છે, સાનવીની શારીરિક અને માનસિક વય સરખી છે તો તેનો બુદ્ધિઆંક કેટલો થાય? તો આવશે ડ, 100. અને મિત્રો ધોરણ 12ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનો પણ આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ઉપર ધોરણ 12ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે, અને આવનારી પરીક્ષાઓને લગતા પણ તમને ઉપયોગી નીવડે એવા વિડીયો અમારી ચેનલ ઉપર અમે મૂકીશું, જેથી કરીને તમને 100% લાભ થશે. જેથી કરીને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો. 15મો છે, કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925 કોણે શરૂ કર્યો હતો? તો 15મામાં આવશે અ, ટર્મને. 16મો છે, મનોદુર્બળતાના કેટલા પ્રકાર પડે છે? તો 16મામાં આવશે ક, 4 પ્રકાર પડે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે 17મો પ્રશ્ન, કે માનવીના વિચાર, વાણી, રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો 17મામાં આવશે બ, સમૂહ, માધ્યમો. 18મો છે, વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહે છે? તો આવશે ઓપ્શન એ, મનોવલણ. 19મો છે, કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો થશે ઓપ્શન બ, મનોવલણ. 20મો, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા છે? તો મિત્રો એ સંપાતિત છે. 20મામાં આવશે ક. હવે નેક્સ્ટ આગળ વધીશું 21મો, કે માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે? તો 21માની અંદર આવશે મિત્રો ડ, નિષેધક મનોવલણ. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું 22મો છે. 22મો MCQ છે, કે સામાજિક રીતરિવાજો, મૂલ્ય, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહે છે?
તો 22માની અંદર આવશે ક, સામાજિકીકરણ. તો મિત્રો આ જે એકમ કસોટીઓ હોય છે એ તમારી બોર્ડની પરીક્ષાની અંદર અતિ મોસ્ટ એમપી કહી શકાય, માટે તમારે એકમ કસોટી તો તૈયાર કરવાની છોડવાની તો નથી જ. 23મો છે, વાંધવીના મનમાં રૂટ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો 23માની અંદર આવશે ઓપ્શન અ, મનોવલણ. 24મો છે, વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે? તો 24માની અંદર આવશે અ, સમૂહ માધ્યમના. 25મો છે, મનોવલણો વિકસે છે? તો 25માની અંદર આવશે ડ, આવશે કે વ્યક્તિ જૂથ તરફ. 26મો છે કે કઈ સદી ટેકનોલોજીનો યુગ કહેવાય છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. જેનો જવાબ સાચો હશે એની કોમેન્ટ પિન અને લાઇક કરવામાં આવશે. નેક્સ્ટ આગળ વધીશું. તો છે વિભાગ બ, જે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, દરેક પ્રશ્નનો એક ગુણ છે. જોઈએ આપણે. તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બીજો છે કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત, બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત સ્પીયરમેને આપ્યો. ત્રીજો છે સફળ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત રોબર્ટ બર્ગે આપ્યો હતો. ચોથો છે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? તો ઘટકીય પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે. પાંચમો જોઈએ ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત જગતનાથ પ્રસાદ દાસ એ આપ્યો હતો. નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે ગાર્ડનરના મતે કઈ વ્યક્તિના નૈસર્ગિક બુદ્ધિ વધારે હોય છે? તો જીવવિજ્ઞાનીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ વગેરેમાં નૈસર્ગિક બુદ્ધિ વધારે હોય છે. સાતમો છે અવકાશી બુદ્ધિ કઈ વ્યક્તિઓમાં વધારે હોય છે? તો અવકાશી બુદ્ધિ આગગાડી, મોટર, વાહન, વિમાન વગેરે ચલાવનારાઓ, ચિત્રકારો, શિલ્પીઓ, સ્થપતિઓ, ઇજનેરો, શસ્ત્રક્રિયા કરનારાઓ અને કેટલાક કારીગરોમાં વધુ હોવી જરૂરી છે. આઠમો છે સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા લોકોનું પ્રમાણ સમાજમાં કેટલા ટકા છે? તો સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા લોકોનું પ્રમાણ સમાજમાં 50% છે. નવમો છે આરપીએમનું પૂરું નામ, તો થશે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. દસમો છે સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. અગિયારમો છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો એક જ સમય એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. પ્રશ્નમાં જ મિત્રો જવાબ છે વ્યક્તિગત, એટલે કોઈ પણ એક વ્યક્તિ. બારમો છે શાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. અને મિત્રો ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તેરમો છે અશાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો જે કસોટીમાં ચિત્રો વડે કોઈ કાર્ય કરવાનું સોંપીને બુદ્ધિ મપાય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહે છે. ચૌદમો છે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ હોય છે. પંદરમો છે કુપ્પુ સ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો. તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુ સ્વામીએ મનોવલણની આ વ્યાખ્યા આપી કે મનોવલણ એ અમુક વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પ્રવૃત્તિ છે. સોળમો મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? તો મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. સત્તરમો છે સામાજિક એ સાની પ્રક્રિયા છે? તો સામાજિકીકરણ એ સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. અઢારમો જોઈએ સમૂહ માધ્યમોના નામ જણાવો. તો સમૂહ માધ્યમના નામ વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે માધ્યમો છે. ઓગણીસમો છે શિક્ષણનું અસરકારક માધ્યમ, તો મિત્રો પ્રચાર. વીસમો છે મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો, તો અહીંયા ચારે ચાર ઘટકો આપેલા છે, કુટુંબ, સામાજિકીકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો. એકવીસમો છે પ્રત્યક્ષ અનુભવ એટલે શું? તો પ્રત્યક્ષ અનુભવ એ જિંદગીનો ઉત્તમ શિક્ષક છે. નેક્સ્ટ આગળ વધીશું. વિભાગ ક, જે મિત્રો આપણે ટૂંકમાં જવાબ આપવાના છે, દરેકના બે માર્ક્સ છે. તો જોઈએ પહેલો બુદ્ધિઆંકનો સૂત્ર જણાવો. તો બુદ્ધિઆંક આઈક્યુ માનસિક વય એમ એ ભાગ્યા શારીરિક વય સી એ ગુણ્યા 100. અને મિત્રો ઉદાહરણ સાથે સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો.
નેક્સ્ટ આગળ વધીશું બીજા પ્રશ્ન તરફ કે માનસિક વ્યયની વ્યાખ્યા આપો. તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટી વિશેની માહિતી. તો WPSI કસોટી, તો WPPSI કસોટી 4 થી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યનું ગુણાંકનનું માપન કરે છે. આ કસોટી બાળકો માટે શાળા પૂર્વેની અને પ્રાથમિક શાળાના બાળકોની કક્ષાની બુદ્ધિ કસોટી છે. WAISC કસોટી, તો WAISC કસોટી 6 થી 16 વર્ષના બાળકો માટે રચવામાં આવેલી બુદ્ધિ કસોટી છે. નેક્સ્ટ આગળ વધીશું ચોથો, તો કેબિટ કસોટીનું પૂરું નામ શું છે અને તેની ઉપયોગિતા. તો કેબિટ કસોટીનું પૂરું નામ કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ છે. આ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ખૂબ જ જાણીતી છે. પાંચમો છે મનોવલણ ઘડનાર ઘડતરમાં શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ સમજાવો. તેનું પણ સંપૂર્ણ મિત્રો ઉદાહરણ સમજાવેલું છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી શકો છો. નેક્સ્ટ છઠ્ઠો છે કે મનોવલણ સ્વરૂપના 4 મુદ્દા દર્શાવો. તો જોઈએ તો મિત્રો, અહીંયા બધા મુદ્દા સાથે 7 મુદ્દા દર્શાવેલા છે, તમારે કોઈ પણ 4 દર્શાવવાના હતા. પહેલો છે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. બીજો છે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. ત્રીજો, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે. ચોથો, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પાંચમો, મનોવલણ જૂથ વ્યાપી હોય છે. છઠ્ઠો, મનોવલણ હેતુ અને લાગણીસભર હોય છે. અને સાતમો છે મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. સાતમો છે મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. તો એની રીતો જોઈએ, પહેલો છે શિક્ષણ, બીજો છે પ્રચાર, ત્રીજો છે જૂથ ચર્ચા અને ચોથો છે કાયદાઓ. નેક્સ્ટ આગળ વધીશું. આઠમો છે કે સામાજિકકરણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો જણાવો. તો એ પ્રશ્નનો મિત્રો સંપૂર્ણ જવાબ લખેલો છે વિડીયોમાં, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. નવમો છે કે આદર્શ કે નમૂનારૂપ વર્તનની સમજૂતી આપો. તો મિત્રો આ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તો એ પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ દસમો પ્રશ્ન છે કે પ્રચાર દ્વારા મનોવલણનું પરિવર્તનનું ઉદાહરણ સમજાવો. તેની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે પ્રશ્નોમાં, જે તમે વિડીયો સ્ટોપ કરીને એનો જવાબ લખી શકો છો. નેક્સ્ટ અગિયારમો છે કે કાયદા દ્વારા મનોવલણ પરિવર્તન સમજાવો. તો કાયદા દ્વારા મનોવલણમાં પરિવર્તન કેવી રીતે આવે એની પણ સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. તો વિભાગ ડ આવે છે જે આપણો, કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે આમાં. તો પહેલો છે કે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવાની માહિતી મળવા કઈ પદ્ધતિ પ્રચલિત છે. તો વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવા માટે સૌથી વધુ બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી ઉપયોગમાં લેવાય છે. એની સંપૂર્ણ નોંધ મિત્રો ટોપિક વાઇઝ આપેલી છે. તમારે જેવી રીતે વિડીયોમાં ટોપિક પાડીને લખેલા છે પ્રશ્નોના જવાબ, એવી જ રીતે તમારે અત્યારે પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાના છે. અને પરીક્ષાની અંદર પૂછાય તો તેમાં પણ આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને તમારો કોઈ માર્ક્સ કટ થાય નહીં. બીજો છે મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો જણાવો. તો મનોદુર્બળતાના મિત્રો પ્રકારો આપેલા છે, એની સંપૂર્ણ સમજૂતી આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને આના જવાબો લખી શકો છો. એના 4 પ્રકારો છે, હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા ને અતિ તીવ્ર મનોદુર્બળતા. ત્રીજો છે હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવા હોય છે. તેનો અભ્યાસ, તો હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ ને જો ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ પ્રાપ્ત થાય તો તે ધોરણ 3 થી 6 સુધીનો અભ્યાસ કરી શકે. સામાજિક કૌશલ્યો, તો હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને ઝડપથી આયોજન સાધી શકે છે અને મિત્રતાના સંબંધો બાંધી શકે છે. ચોથો છે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે સમજાવો. તો વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિમાં ઉછરે પામે છે, અનુભવો તેના મનોવલણને ઘડે છે. જ્યારે બાળક કોઈ એક વસ્તુનો વિરોધ કરે અથવા અણગમો દર્શાવે ત્યારે તેને વિકલ્પ તરીકે અનુકૂળ વસ્તુ આપવામાં આવે છે. ત્યારે બાળકમાં અમુક વસ્તુ માટે વિધેયક અને અમુક વસ્તુ માટે નિષેધક મનોવલણ વિકાસ પામે છે. અને મિત્રો બીજું પણ આપેલું છે ટોપિક વાઇઝ. પાંચમો છે મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરવાની છે. તો 4 મિત્રો એમાં પરિબળો છે, કુટુંબ, સામાજિકકરણ, પ્રત્યક્ષ અને સંચાર માધ્યમો. અને એમાં મિત્રો કુટુંબ વિશે સંપૂર્ણ વિસ્તૃત નોંધ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખતા રહેજો.
ટોપિક વાઇઝ સંપૂર્ણ સમજૂતી આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો, કે મનોવલણો જૂથ વ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે. મિત્રો, પ્રથમ પરીક્ષાના પણ આઈએમપી પેપરો, આઈએમપી પ્રશ્નો બધું જ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેવી તમારી પ્રથમ પરીક્ષાનું પેપર પૂરું થાય એવું જ સૌ પ્રથમ અમારી ચેનલ ઉપર સાચું, એકદમ સચોટ ને સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળશે. તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર તમને લાભ થાય અને સારા માર્ક્સ મેળવી શકો. હવે જોઈએ વિભાગ ઈ, જે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો. દરેકના 5 ગુણ છે. એમાં પહેલો છે કે સ્પીયરમેને આપેલા દ્વિઘટક બુદ્ધિના સિદ્ધાંતની ચર્ચા કરો. તો સ્પીયરમેને જે જી ફેક્ટર ને એસ ફેક્ટર દર્શાવ્યો હતો એનું મિત્રો સંપૂર્ણ માહિતી નોંધ ટોપિક વાઇઝ આપેલી છે, કે તમારે આવી જ રીતે પરીક્ષાની અંદર અને અત્યારે પણ નોટબુકની અંદર આવી જ રીતે લખવાનું છે. અને આ આકૃતિ આપેલી છે એ આકૃતિ પણ તમારે ફરજિયાત દોરવાની છે. નેક્સ્ટ બીજો છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. તો એનો પણ સંપૂર્ણ સિદ્ધાંત સમજાવેલો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ટોપિક વાઇઝ સંપૂર્ણ મુદ્દા પાડીને તમને લખેલું છે સરસ રીતે. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં, જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ. તો તમારે મિત્રો જેટલા મુદ્દા આવતા હોય એટલા જ લખવાના છે, વધારે પડતા લખવાના નથી. ત્રીજો છે કે બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ જણાવો. તો મનોવૈજ્ઞાનિક બીને અને સાઇમેને બુદ્ધિની વ્યાખ્યા આપતા જણાવે છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. એ બુદ્ધિનું સ્વરૂપ નીચે સમજાવેલું છે વિસ્તૃત. તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબો લખેલા જ છે. નેક્સ્ટ આગળ વધીશું ચોથો, કે જેપી દાસના બુદ્ધિના સિદ્ધાંતમાં પાસ્ટની સમજૂતી આપો. તો એની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે. પહેલો છે આયોજન, બીજો છે ધ્યાન ઉત્તેજના, નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે સમકાલીન પ્રક્રિયા, ચોથો છે ક્રમબદ્ધ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 12નું જે તમારી ઓગસ્ટ મહિનાની એકમ કસોટી હતી, તારીખ 8/8/2024. એનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે છેલ્લે સુધી જોયો હોય તો આપનો આભાર. વિડીયો તમને ઉપયોગી આવ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.